सौप्रथम યોગાસન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપનો અમદાવાદમાં પ્રારંભ થયો। દેશભરમાંથી 169થી વધુ યોગાસન એથ્લેટ્સ માન્યતા અને ચંદ્રકો માટે દોડી રહ્યા છે। રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન યોગને સ્પર્ધાત્મક રમત તરીકે પ્રમોટ કરવા માટે સમાન વિચારધારા ધરાવતા શેરધારકો દ્વારા સ્થાપિત સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગાસન એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના સહયોગથી બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટ જૂનમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ પહેલા યોજવામાં આવી રહી છે એમ NYSF તરફથી એક નિવેદનમાં જણાવાયું છે। ડોક્ટર જયદીપ આર્ય સેક્રેટરી જનરલ NYSF એ કહ્યું કે ટેનિસ અને ફૂટબોલની રમતગમતની લીગ અને આપણી પોતાની ક્રિકેટ લીગ અબજો ડોલરની છે અને તેનું કારણ એ છે કે તે વિશ્વભરના લાખો લોકો રમે છે અને જુએ છે। અમે યોગાસન સાથે પણ એવું જ કરવા ઈચ્છીએ છીએ। અમે તેને આગળ વધારવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ। નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશન અને ગુજરાત રાજ્ય યોગાસન એસોસિએશન દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત યોગાસન સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ એ યોગાસનના નવા યુગની શરૂઆત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને વિશ્વમાં ભારતની હેરિટેજ રમત છે અને ગુજરાતમાં એક નવી અને અનન્ય યોગાસન ઇકોસિસ્ટમનું નિર્માણ। ડોક્ટર જયદીપ આર્યા, રાષ્ટ્રીય મહાસચિવ નેશનલ યોગાસના સ્પોર્ટ્સ ફેડરેશન ઓર વર્લ્ડ યોગાસના મેં માન્ય સચિવ કા દાયિત્વ હૈ। આજ હમ ગુજરાત કી પાવન ધરા પર હૈં ઓર ગુજરાત ભારતીય સંસ્કૃતિ કો કા સંવાહક રહા હૈ। ભારતીય સંસ્કૃતિ કા મૂળ તત્વ હૈ યોગ ઓર યોગ સંપૂર્ણ માનવતા કે લીએ આજ આરોગ્ય કા એક સંદેશ લેકર આયા હૈ। પરંતુ યોગ આરોગ્ય કા સંદેશ લેકર આયા હૈ, સાધના કા સંદેશ લેકર આયા હૈ। અબ યોગ ખેલ કેસે બન સકતા હૈ ઓર ઉસકે પીછે વિઝન હૈ માન્ય પ્રધાનમંત્રી મોદીજી કા, માન્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ કા, ઓર વિઝન બહોત ક્લિયર હૈ કે યોગ કો એક પેકેજિંગ કરકે યુથ કે અંતર્ગત કેસે લેકર આયા જાય તાકિ 3 સાલ કા બચ્ચા 30 સાલ તક યુવા ઉસ કાર્ય મેં અપને આપકો સંલિપ્ત કર સકે। 3 સે લેકર 28 સાલ તક કે લોગો કે લીએ યે કમ્પિટિશન હોને વાલા હૈ, જૂનિયર સબ જૂનિયર ઓર સિનિયર કે યે ગેમ્સ। और इसमें हम योगासन के माध्यम से युवाओं में एक एकरूपता, उनके अंदर एक आपसी सद्भाव, प्रेम और एकता का भाव लेकर आना चाहते हैं और उनके साथ साथ विश्व बंधुत्व के लिए ये कार्य करना चाहते हैं। मुझे ऐसा लगता है कि पूरे विश्व की जो 7 अरब दुनिया है उसमें 2.5 से 3 अरब युवा हैं। उन 3 अरब युवाओं के लिए योगासन आने वाले समय में एक बहुत बड़ा गेम बनकर आने वाला है और सबसे फर्स्ट प्रेफरेंस आज जो क्रिकेट के प्रति आपको प्रेम दिखाई देता है युवाओं में, जो प्रेम आपको कभी फुटबॉल के लिए दिखाई देता है, बास्केटबॉल के लिए पूरे वर्ल्ड में दिखाई देता है, वो प्रेम आपको योगासन खेल में दिखाई देने लगेगा।